Đó. Bơi. Bộ luôn. બસ બસ શાંતિ છે ભાઈ. હવે હું એમ કેતો હતો આપડે થોડુંક આ પિતૃ નું કામ કરાવવાનું હતું, તો એમાં થોડું ખરું અમે દાણા જોઈશું મરી ગયા, પણ હવે પિતૃ નું સેટિંગ થતું નથી ભાઈ. કેમ નથી? આમ ડાક વગાડી છે, આમ રોય છે, એવું બધું કરે છે, પણ પિતૃ આવતા નથી. કેમ કોઈને પંડમાં આવતા નથી? એટલે એમ આમ ધૂણે રોય એવું કરે, પણ બોલવા તો હોય ને. હા એ વાત બરાબર છે. તો એના માટે તમે કીધું હે આ ભાદરવો મહિનો છે તો આમાં કરાય ને. પણ એટલે મેં કીધું કરવા માટે થઈને તો તમારો ફોન કર્યો, એટલે મેં કીધું તો એમાં કેમ કરશું આપણે. બરાબર, પણ તમારી ઓળખાણ મને ન પડે ભાઈ. હું મનસુખભાઈ બોલું ભાઈ. મનસુખભાઈ? હા. તો કીધું એટલું થોડુંક આપણે એ કરાવી દઈએ ને, તો એનું થોડુંક ઘરકું થઈ જાય. અમારે શું છે કે છોકરાની આ બે ત્રણ ને જો હમણાં બધું હતું ને નથી મેળ આવતું, આમ રોયા કરે છે ને એવું બધું કરે છે, પણ બોલતા નથી. વાંધો નહીં, એક રાત બે છીએ હું થાય છે બરાબર. તો ખેતી નું રાખશું તમે નક્કી કરો. હા પણ એટલે તમે પણ એમાં એમ નહીં, એટલે એમાં આપણે બેઠકમાં હું કેવી રીતનું ગોઠવું છું, હું શું કરવું જોઈએ. કઈ નઈ અત્યારે, એટલે દેહમાં રાખવાનું છે, કઈ રાખવાનું છે, શું કરવાનું રાખવાનું છે, ક્યાં રાખવાનું છે? ત્યાં તમે કયો તો ન્યા રાખી, અને કયો તો અહીંયા અમારા ગામડે રાખી. પણ હવે તમારે મારી વાત સાંભળો, તમને કઈ રીતે યોગ્ય લાગે છે એ રીતે આ વાત થાય ને એમ. આપડે ત્રિકમભાઈ તમે એ રીતે કરી નઈ, આપડે મૂળાનું ખૂજતું થઈ જાય ને એ રીતે કયો તો ન્યા રાખી, ત્યાં ગાડી લઈને ન્યા આવી, અને દેવા લેવાનું થાય એ આપડે દઈ જવું. ઈ તો ક્યાં મેં તમને ક્યાં એવું કઈ કીધું? પેલા મારી વાત સાંભળો તમે, હવે હું તો પેલા બેહીન પાઠ નાખીને મારે નક્કી તો કરવું પડે ને. પણ તો એમાં હું એટલે તો તમારે તમારી સલાહ મને બે ચાર જણે કીધું કે ત્રિકમભાઈ રહ્યા ને એની કીધી આ પાંચરું પડી જા, એટલે તમારો નંબર મેં માંડ માંડ કરીને ગોતીને મેં કીધું આ સિવાય પાંચરું તો જો ભાઈ આપણે કઈ હું એટલો મોટો નથી, પણ પાંચરું માં કરે દાદા કરે, આપણે તો શું કરવાના છીએ. નામ માં મયનું નામ છે બરાબર, બરાબર એની દયા હોય તો થઈ જાય બધું. હા બરાબર, એટલે બે બેસવું પડે એમ. તો તમારું ગામ કયું? મારું ગામ તો અહીંયા રામોદ. રામોદ? હમ, તો પછી હવે હું અત્યારે સુરત છું. હા બરાબર છે. હા તો તમે અમુક એક તારીખ નક્કી કરો અને મને કહો, તો પછી ટાઈમ પર આપણે રાખીએ. તમારે એકલાનું પિતૃ છે, ભાઈઓનું છે, એ બધું જોવું પડે ને. ભાઈઓનું છે તો બધા ભાઈઓ સહમતી છે? હા એ તો બધા એક બે જેમ છે. એવું તો તો પછી એને આવવું પડે, પણ એવું તમે નક્કી કર્યું છે પિતૃ છે બરાબર છે. હા જે બે ત્રણ છોકરા ઢૂંઢે છે એ કઈ વાત છે, શું છે એમાં? શું છે કે અમે ના આ કઈ નથી ખબર પડતી, એટલે તો મને તમારું ક્યારે અમે કીધું હોય, કેમ કે આમાં આપણે ના ટપો નથી પડતો, એટલે તમે કીધું છે ને આમાં ત્રિકમભાઈ ને આપણે મળીને આમાં કઈ ગોઠવણી કરી, તો હું આવડા રોયા જ કરે છે ને, મારું કઈ મેળ આવતો નથી. હવે બાઈક આ નહીં હમણાં વહી જાય પાછી આવતી નથી. એવું છે? હવે એના માટે કીધું છે ને ગમે કઈ ગોઠવણી કરવી જોઈએ. હા તો વાંધો નહીં, સારું હાલો ને. તમે નક્કી કરો મને કયો, તમે બે ભાઈ ને વાત કરી લો. તમે કઈ સમાજ માંથી આવો છો? આપણે દલિત માટે. તમે? હું દલિત માંથી જ આવું છું. તો પછી કેમ કહો? અરે પણ મેં કીધું ઓલું ભાઈ, હવે મને તો ખબર ન હોય, મારે તમે બધું પૂછવું ને. હા તો તમે આપડે આ દાણા જોવાનું કામ કરો છો ને કેટલો સમય થયો મારે? હા દાણા જોવાનું તો એટલે હું એવું નથી, હું દાણા જોઉં છું, હું કલાકાર છું બરાબર છે. ચૂંટણી આવે છે, હવે મારી છોકરી ને છે ને ધારાસભ્યમાં રાખવી છે, એટલે મેં કીધું આપડે સપટી નકાવી, એના પિતૃ જો નડે નહીં ને તો આપડે ઈ ધારાસભ્યમાં આવી જાય ને, એવું આપડે કાર્યક્રમ કરવાનો હતો બરાબર. તો એની અંદર કેમ થઈ? એવું તો ભાઈ આપડે કઈ આવું કોઈ જિંદગી કર્યું નહીં ભાઈ. તમે કાકા દાણા જોશો ને તમારે કામ થતું નથી? દાણા તો કઈ હું આમ બધા આવી રીતે જોતો નથી ભાઈ.
પાછો અમારા પિતૃ નડશે ને મારી છોકરી બે વાર મેં ઉભી રેખી ને એટલે તઈ ઉંમર નાની હતી ને આજકાલ ઉંમર પૂરી થઈ ગઈ છે એટલે અટણિયા ધારાસભ્યની સીટ ઉપર લડી શકાય એમ છે પણ હવે તો એમાં પિતૃ બધા કઈ નડે છે હવે પિતૃ નડી જાય નીકળી જાય ને તો છોકરી ધારાસભ્ય માં આવી જાય એમ છે બરાબર તો એમાં તમે કેમ કરશો એ તો આપડે ભાઈ વિચે નહીં કહો ભાઈ એટલે તમે કઈ જગ્યાએ મને જોયો તે મને આવું કયો એટલે પણ આ અટણ તમે યારે મેં તમારે ત્યાં દાણા જોવાનું માતાજી ના ભુવાન ભરાડા ને બધે વાહણા કાઢો છો આ નાઇટ ની ભૂટી બગાડી નાખી બધે ટાટા ભાંગી નાખતા એ તમારી માતાજી ને દાણા જોવા વાળા હતા બધા ક્યાં તમે ક્યાં ગામ થી બોલો હું સુરત થી સુરત થી નહીં તમારું મૂળ ગામ કયું છે મૂળ ગામ નાના ઉમરા નાના ઉમરા ત્રિકમભાઈ સોલંકી હવે હું રામોદજી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું બરાબર એટલે તમે આ બધા ભુવા ભુવરાડા ને બધા બંધ કરી દો આ સમાજ ની અંદર અટાણે એજ્યુકેશન નથી અને આ બધું ડિટક બંધ કરો અને આ રેવા દો વાણા વાળવાના પૈસા લ્યો છો ને ઓલ્યા કરો છો ને તેલ્યા કરો છો ને આ બધું બંધ કરી દો આમાં માણે આપડી સમાજ ની ફટી બગાડ નાખી તમારે બરાબર એટલે તમે મનસુખભાઈ મારી વાત સાંભળો તમે જે કેતા હોય ને એ તમે જેને કેતા હોય ને કેજો મનસુખભાઈ તમે આપણે સમાજ છીએ બરાબર છે સમાજ હોય તો સમાજ ની અંદર આપણા અટાણા દાણા જોઈ ને આ સમાજ ના અટાણા ગેરમાર્ગ દોરી છે સારું કામ છે પણ તમે એક મુદ્દો મારો કયો તમે મારો પકડો ગાવાનું કામ કરો ને ગાવાનું ગાયક કલાકાર તો હું ઈરાવળ દેવ છું મેં તમને બેઠક ની વાત કરી મેં તમને બીજી વાત નથી કરી મને આખી વાત તમે તમે પિતૃ નું કીધું તમે બધી આ પાછું તમને એમ કીધું હા તો મેં શું કીધું શું તમે કીધું તમે કીધું કે આ બધા બે ઇન કરવું પડે બીજી સમાજ કેમ આપણે દાણા સોરો આવતી નથી એટલે આપણે બધા ટેફર્યુ જ મળે છે તો આ દેવ માં ઈ કેમ તાકાત નથી બીજી નાઈટ ને આપણી પાસે દાણા સોરો આવે આપણી સમાજના જોઈ છે આ પિતૃ આપણા ને આપણા એ આપણે ગામમાં કરવા નતા દીધા તેથી આ દેવ હતા ક્યાં કણે હા હજી તમે કહો હજી મુશું રાખવા દેતા નથી ત્યાં માતાજી છે ક્યાં કરે હજી ઘોડે માં બેવા દેતા નથી હજી છાપા બાંધવા દેતા નથી એટલે તો આ દેવ કા કોઈ એમ કરતી નથી કે તમે આ રીનો રવા દેજો હું વેરડી બોલું તોડી નાખે તઈ તો મારે સાહેબ ના નામ લેવા પડે એટલે એ ભલે ગાવાનું કામ કરો એ બરાબર છે પણ દાણા જોવાનું ની બંધ કરી દેજો એટલે તમે ક્યાં મને જોયો તેમ મને કહો છો અમે તમારે ક્યાં તમે તમારે ત્યાં વાહણા વાળો છો અને દાણા જોવો છો ને હું ત્યાં આવી ગયો ને મારા કાકા છોકરો ને એમ આવ્યા હતા ને તમે ત્યાં દાણા જોયા એટલે મેં તમે ના પાડી કે આ નામ આપો મને નામ આપો તેમ નામ મને રસિકભાઈ આણંદભાઈ રાઠોડ બતાવો યાર મારી કોન્ફરન્સ માં વાત કરાવો હાલો હમણાં હું તમને કરાવું એની વાત કરાવું છું હાલો તમે અને નગર તમે કયો હારી જઈએ આપડે કાકા ફાઈનલ હોય મારી વાત સાંભળો અટાણસ ભાઈ ત્રિકમભાઈ તમારી એ વાત થઈ તમે કીધું કે આ બેઠક કરવી પડે તો તમે દાણા જોતા ન હોય તો તમે કેવી રીતે કીધું ના બેઠક ગાવાની મેં બીજી કોઈ તમને નથી દાણા જોવાની તમારું રેકોર્ડિંગ મારી પાસે તમારું રેકોર્ડિંગ મારી પાસે છે તમારું કામ જ આ છે મનસુખભાઈ હું તમને કઈ બીજું નહીં કેતો પણ તમે બધાને સમજો ને એવા ન સમજાય તમારે બધાને સમજીને તો તમારી પાસે માતાજી મને કુકડો બોકડો કરી નાખો મેં માતાજી ની ભાઈ એવી વાત નથી કરી તમને બરાબર મારી વાત સાંભળો ભાઈ આપણી ને આપણી સમાજ માં દાણા જોવાના ને આપણી ને આપણી સમાજ નું આ બધું કરવાનું એકાદા કોઈ કલેક્ટર ને પૈયા લગાડો ને તો નિવેદ તમે ને કહો ગાડા ભરાઈને આવે રાવળ દેવ હતો આધીના પૂર્વ ના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે અને ધૂણી ધૂણી ને કરે ધીગાણા ને પછી લીલા નાળિયેર માગે પછી તમારે જેવા પાછળ પાખંડી ભેગા થઈને પછી લાગજો લાકડું ભાગે
અમારી જેવા નહીં, તમારી જેવા મનસુખભાઈ. મોટું સંભાળીને વાત કરવાની ભાઈ, ફાટી કોઈ થી નથી પડતા મનસુખભાઈ. પૈસા લીધા તમે મને મન કહો છો આ પૈસા નો તો દાડા જો વાળું વાળી પૈસા વગેરે. હવે એ તમારા પૂરા મુદ્દો બતાવો ને. અમારો પરિવાર અમારા પિતૃ નું ગયું ગયેલું તું હજી ઇવડે બધા હાલ છે. અને આખા ઘર માં કોઈ ને વાંગો વાંગા ને સબ નહી. ત્રિકમભાઈ ઓલા નિરાજે જીવતા હતા, એને પિતૃ નું ગલકું ખાલી અને હગા ભાઈ ને અટણે બેઠા જેવું નોરવા દીધું. કાકા આ તમે કહી તમારે ફલાણી નડે છે, દીકડી કરે છે, કઈ કરી મૂક્યું છે. આમાં કરી મૂક્યું છે ઓલા બિચારા નિરાજે બે ભાઈ જીવતા હતા, એની માત્ર હગા ભાઈ માત્ર. તમે આવો તો તમે ત્રિકમભાઈ દાણા જોવાના નામ લઈને હગા ભાઈ બે હતા તને અટણ રાજકારણ જેવું થઈ ગયું. હગા ભાઈ ના હગા બાપ મરી જાય. સાંભળો મારે ક્યાં ધારાસભ્ય ની સીટ માત્ર રહું છે ને આમાં રેકોર્ડિંગ મૂકીને મને કઈ કુટુંબમાં બધે વેર વિકેર થઈ ગયો કાકા.